नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 7 चैप्टर नंबर 6 त्रिकोण अने तेना गुणधर्मो एनो भाग 4 एनो अभ्यास करीशुं। हवे विद्यार्थी मित्रों, तमे आगळ बधुं भणी चूक्या हो, हवे आपणे समजवानुं है काटकोण त्रिकोण विशे। तो काटकोण त्रिकोणनी अंदर सौ प्रथम आपणे जोईशुं के काटकोण त्रिकोण में काटखूणानी सामेनी बाजू एने कर्ण कहेवाय। काटकोण त्रिकोण में काटखूणानी सामेनी बाजू एने कर्ण कहेवाय। तो जोईए आपणे, तो समझो के आ एक काटकोण त्रिकोण छे, आ काटखूणो एटले के 90 अंश અને એની સામેની બાજુ એને કર્ણ કહેવાય। તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે। કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો, અને એની સામેની બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય। તો અહીંયા વ્યાખ્યા જોઈએ આપણે કર્ણ। તો કર્ણ એટલે કાટકોણ ત્રિકોણમાં काटकोण त्रिकोण में 90 अंशना खूणानी सामेनी बाजू ने कर्ण कहे छे। 90 अंशना खूणानी एटले के काटखूणानी, काटकोण त्रिकोण में 90 अंशना खूणानी ना ખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે। તો 90 અંશનો ખૂણો એટલે કાટખૂણા, તો કાટખૂણાની સામેની બાજુને પણ કર્ણ કહે છે। આ બે રીતે વ્યાખ્યા બોલવું તો પણ બોલી શકાય, 90 અંશના ખૂણાની સામેની બાજુ અથવા તો કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહેવાય। હવે કાટકોણ ત્રિકોણની અંદર જે કર્ણ હે એ સૌથી મોટામાં મોટી બાજુ કહેવાય। કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટામાં મોટી બાજુ કહેવાય। આ જે બાકીની બે બાજુ એના એના કરતાં કર્ણ એ સૌથી મોટી બાજુ કહેવાય। તો અહીંયા એક પોઈન્ટ લખીએ કે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટામાં મોટી બાજુ એટલે કર્ણ। કાટકોણ ત્રિકોણની અંદર 3 બાજુઓ, એક કર્ણ આપીએ બાકીની બી બાજુ આપીએ, તો એમાં કર્ણ એ સૌથી મોટામાં મોટી બાજુ કહેવાય। આ બંને બાજુઓ કરતાં કર્ણનું માપ વધારે જ હોય। કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની બાકીની બે બાજુનું માપ એ કાટકોણ ત્રિકોણમાં બાકીની બી બાજુનું માપ કરતાં કર્ણનું માપ વધારે હોય। અહીંયા તમે જુઓ, આ સમજો કે 7 હોય, આ 13 હોય, તો આ સૌથી વધારે જ હોય, સમજો કે 24 હોય, તો કર્ણનું માપ હંમેશા વધારે જ હોય। કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ હંમેશા વધારે હોય। હવે આપણે કાટકોણ ત્રિકોણની અંદર આપણે બીજું જોઈએ પાયથાગોરસ પ્રમેય। પાયથાગોરસ નામનો એક વૈજ્ઞાનિક હતો અને એને એક સૂત્ર આપ્યું જે કાટકોણ ત્રિકોણ માટે, કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। આ પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર આપ્યું હતું, તો જોઈએ। પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુ અને એનો વર્ગ। તો આ પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે આ એક સૂત્ર આપ્યું કાટકોણ ત્રિકોણ માટે, કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ।
तो अहीं तमे जुओ तो एना उपरथी एवुं कही शकाय काटकोण त्रिकोणमां के कर्णनो वर्ग ए बाकीनी बे बाजुना वर्गना सरवाळा बराबर होय छे। आना उपरथी एवुं कही शकाय के कर्णनो वर्ग ए आ पायथागोरसनो प्रमेय कर्णनो वर्ग ए बाकीनी बे बाजुओ आ कर्णनो वर्ग ए बाकीनी बे बाजुना वर्गना सरवाळा बराबर थाय छे एवुं कही शकाय। तो तमे जोई शको अहींया कर्णनो वर्ग अहींया एक बाजुनो वर्ग वत्ता बीजी बाजुनो वर्ग तो बन्नेना शुं थया सरवाळा बन्ने वर्ग बन्ने बन्नेनो वर्ग कर्यो अने एना सरवाळा बराबर थाय। कर्णनो वर्ग ए बाकीनी बे बाजुना वर्गना सरवाळा बराबर थाय छे। ત્યારબાદ આપણે દાખલા જોઈએ। ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો પી કાટખૂણો છે, જો પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 સેમી અને પી આર इज इक्वल टू 24 सेमी होय तो क्यू आर शोधो। तो अहीं आपणे जोईए त्रिकोण पी क्यू आर में खूणो पी काटखूणो छे। काटखूणो एटले के 90 अंशनो। आगळ आपणे जोयुं કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ એટલે 90 અંશના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય અને કર્ણનું માપ હંમેશા વધારે હોય। પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 સેમી, પી આર 24 સેમી હોય તો ક્યુ આર શોધો। તો જોઈએ આપણે, સમજો કે આ કાટકોણ ત્રિકોણે પી ક્યુ આર એમાં ખૂણો પી કાટખૂણો, તો પહેલાં હંમેશા યાદ રાખવાનું કે કાટકોણ ત્રિકોણની અંદર પહેલાં કાટખૂણો આપણે શોધી દેવાનું। કાટખૂણા જે આપ કોઈપણ ત્રિકોણ આપે ને કાટખૂણા, તો એમાં કયું બિંદુ લેવું, પી બિંદુ લેવું, ક્યુ બિંદુ લેવું, આર બિંદુ લેવું, એ પહેલાં આપણે લખી દેવાનું। તો અહીંયા ખૂણો પી કાટખૂણો એટલે કે 90 અંશ। પી ક્યુ, હવે આપણે ક્યુ સમજો કે અહીંયા લીધું અને આર અહીંયા આર લીધું। પી ક્યુ કેટલા આપેલા છે 10 અને પી આર એટલે 24। તો અહીંયા કર્ણનું માપ શોધવાનું એટલે કે ક્યુ આર કર્ણ। પી ક્યુ 10 સેમી, પી આર 24, તો ક્યુ આર શોધવા માટે એટલે કે કર્ણ શોધવાનું, ને હંમેશા યાદ રાખવાનું કે કર્ણનું માપ આ બંને કરતાં હંમેશા કર્ણનું માપ વધારે જોઈએ। આપણે આગળ જોયું બરાબર, તો આ બંને કરતાં કર્ણનું માપ વધારે આવવું જ જોઈએ, નકર દાખલો ખોટો। તો જોઈએ આપણે, તો સૌ પ્રથમ અહીંયા લખીશું ખૂણો પી ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો પી ઇઝ ઇક્વલ ટુ 90 એટલે 90 અંશ, ખૂણો પી 90 અંશનો આપેલો। તો અહીંયા લખીશું પાયથાગોરસ પ્રમેય મુજબ આપણને ખબર જ છે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો। તો અહીંયા જોઈએ એક બાજુનો વર્ગ, એક બાજુ એટલે સમજો કે આપણે પીઆરનો લઈએ, સમજો કે પીઆરનો વર્ગ અને બીજી બાજુ લઈએ પી ક્યુ, ગમે તે લઈ શકો તમે, એક બાજુ પી ક્યુ પહેલાં લખો, પીઆર પછી લખો, કંઈ વાંધો નહીં। એક બાજુનો વર્ગ એટલે તમે પી ક્યુ બી લઈ શકો, પીઆર પણ લઈ શકો, પણ પહેલાં આપણે પીઆર લીધો, પીઆરનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ। ચલો પીઆર કેટલા આપ્યા છે, પી આર 24, તો 24નો વર્ગ, અને પી ક્યુ કેટલા આપ્યા છે 10, તો 10નો વર્ગ। પી આર એટલે 24 એટલે 24નો વર્ગ, પી ક્યુ એટલે 10 એટલે 10નો
वर्ग। हवे जोईए 24 नो वर्ग, 24 गुण्या 24, बधाना वर्ग तैयार करवा पड़े, 24 गुण्या 24, तो जो 0, 24 दू 48, 16 वधी 1, 4 दू 8, 9, तो अहीं 6, 9 ने 8, 17 वधी 1, 576, આ તો બધા વર્ગ તમારે તૈયાર કરવા પડે, બરાબર? તો અહીંયા 24 ગુણ્યા 24 એટલે 576 જોઈ શકો તમે, તો અહીંયા 23નો વર્ગ 529, 24નો 576, 25નો 625, 26નો 676, આ બધા તૈયાર જ વર્ગ તૈયાર કરવા પડે આપણે, 21નો વર્ગ 441, તો બધા વર્ગ તૈયાર કરવા પડે। तो हवे अहींया 24 नो वर्ग, तो 24 नो वर्ग एटले 576 भण आपणे जोयुं, 10 नो वर्ग एटले 100, 10 गुण्या 10 एटले 100, ने 24 नो वर्ग एटले 24 गुण्या 24 एटले 576, बन्नेनो सरवाळो करीए तो 576 वत्ता 100 एटले 676, आ शुं आव्युं? कर्णनो वर्ग। कर्णनो वर्ग एटले शुं कहेवाय? आपणे कर्णनो वर्ग एटले आपणे नाम आपी दईए पी क्यू नो वर्ग, अहीं पण लखी दईए पी क्यू नो वर्ग, कर्णनो वर्ग, कर्ण एटले कर्णनो वर्ग एटले क्यू आर नो वर्ग, सॉरी क्यू आर नो वर्ग, कर्ण क्यू आर शोधवानो एटले क्यू आर नो वर्ग, अहीं पण क्यू आर नो वर्ग, अहीं पण लखीशुं क्यू आर नो वर्ग, अहीं पण लखीशुं क्यू आर नो वर्ग, कर्णनो वर्ग, કર્ણનો વર્ગ એટલે કર્ણ એટલે ક્યુ આર, પણ વર્ગ આપ્યો એટલે ક્યુ આર નો વર્ગ। તો અહીંયા તમે જો ક્યુ આર નો વર્ગ, હવે 676 એટલે 26નો વર્ગ કહેવાય, શું કહેવાય? 26નો વર્ગ, તો 26નો વર્ગ એટલે 26 ગુણ્યા 26 કરો એટલે 676 આવે। હવે બંને બાજુ વર્ગ વર્ગ આપ્યા એટલે સરખા સરખા હોય જતા રહે, ક્યુઆર એ ક્યુઆર બરાબર 26 સેમી। તો અહીંયા વર્ગ અને અહીંયા પણ વર્ગ એટલે બંને બાજુ વર્ગ આપે એટલે વર્ગ વર્ગ જતા રહે, એટલા માટે ક્યુઆર બરાબર 26 સેન્ટીમીટર। તો ક્યુઆર નું કર્ણનું માપ કેટલું આવ્યું? આ કર્ણનું માપ આવ્યું 26 સેમી। તો જો તમે અહીંયા જોઈ શકો, પી આર હતા 24, પી ક્યુ હતા 10, તો આ બંને કરતા કર્ણનું માપ સૌથી વધારે આવે, એટલે કર્ણનું માપ હંમેશા વધારે હોય। કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ એટલે કે ક્યુ આર કહેવાય, ક્યુ આર આપણે જે ક્યુ આર શોધવાનું હતું એટલે અહીંયા ક્યુ આર નો વર્ગ, ક્યુ આર નો વર્ગ, ક્યુ આર નો વર્ગ, ક્યુ આર નો વર્ગ, બરાબર? એટલે ક્યુ આર નો વર્ગ બરાબર 26નો વર્ગ, એટલે ક્યુ આર બરાબર 26, બંને બાજુ વર્ગ આપેલા એટલે વર્ગ જતા રહ્યા એટલા માટે 26 સેન્ટીમીટર। ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે, જો એબી બરાબર 25 સેમી અને એસી બરાબર 7 સેમી તો બીસી શોધો, હવે તમે જો અહીંયા ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો એટલે ખૂણો સી 90 અંશનો અને એબી બરાબર 25 અને એસી બરાબર 7 તો બીસી શોધો। તો જોઈએ આપણે, તો ત્રિકોણ એબીસી આપણે દોરીએ, એમાં ખૂણો સી પહેલાં કાટખૂણો લખી દેવાનો એટલે કે 90 અંશ। હવે એબીનું માપ આપ્યું 25, એબી એટલે અહીંયા એ લઈએ, અહીંયા બી લઈએ, તો અહીંયા એબીનું માપ આપ્યું 25, એસીનું માપ આપ્યું 7, તો બીસી શોધવાનું, આ માપ શોધવાનું। અહીંયા કર્ણનું માપ આપી દીધું એ, આ જો તમે એબીસીમાં ખૂણો સી કાટખૂણો, પછી અહીંયા સી આપ્યા હતા અહીંયા એબી, તો અહીંયા મેં એ લખ્યો અને અહીંયા બી લખ્યું,
तो ए बी एटले 25 अने ए सी एटले 7 तो बी सी शोधो। तो अहीं पण पायथागोरसनो आपणे प्रमेय लईशुं। तो अहीं जोईए त्रिकोण ए बी सी में खूणो सी इज इक्वल टू 90 काटखूणो। पायथागोरस प्रमेय मुजब कर्णनो वर्ग बराबर एक बाजू नो वर्ग वत्ता बीजी बाजू एनो वर्ग। चलो अहीं तमे जुओ कर्णनो वर्ग, कर्ण एटले अहीं ए बी, तो अहीं ए बी नो वर्ग एक बाजू, एक बाजू एटले आपणे कोई भी लईए, चलो बी सी नो लईए, बी सी नो वर्ग। तमे ए सी पण लई शको, बी सी लेवू तो पण लई शको, जे बी बाजू लेवू ए लई शको, एक बाजू एटले गमे ते लई शकाय। तो बी सी नो वर्ग तो अहीं लईए आपणे ए सी नो वर्ग। चलो ए बी नो वर्ग, ए बी नुं माप केटलुं आप्युं है 25, तो अहीं 25 नो वर्ग। चलो बी सी नुं माप आपणे शोधवानुं है अने ए सी नुं माप आप्युं है 7 नो वर्ग। तो अहीं 25 नो वर्ग, 25 नो वर्ग थशे 625 बी सी नो वर्ग वत्ता 7 नो वर्ग थशे 49। હવે આપણે બી સીનો વર્ગ બરાબર 625 આ 49 આ સાઈડ જાય એટલે માઇનસ 49, બી સીનો વર્ગ બરાબર 625માંથી 49 બાદ કરીએ તો 15માંથી 9 જાય તો 6, 1 11માંથી 7 જાય તો 11માંથી 4 જાય તો 7 અને 576 માટે બી સીનો વર્ગ બરાબર 576 હમણાં જ આપણે જોયું હતું એટલે 24નો વર્ગ, બંને બાજુ વર્ગ આપેલા એટલે બી સી બરાબર આવશે 24 સેન્ટીમીટર। તો અહીંયા તમે જુઓ બંને બાજુ વર્ગ આપે જતા રહે એટલે બી સી બરાબર 24 સેન્ટીમીટર, તો અહીંયા આનું માપ કેટલું આવશે 24 સેન્ટીમીટર। તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણની મદદથી પાયથાગોરસ પ્રમેય અનુસાર આપણે ત્રણ બાજુમાંથી કોઈ પણ એક બાજુનું માપ આપણે શોધી શકીએ છીએ, બે બાજુના માપ આપેલા હોય એક બાજુનું માપ આપણે શોધી શકીએ છીએ। 15 મીટર લાંબી નિસરણી ને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે। નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો। હવે જોઈએ આપણે કે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો। તો અહીંયા આકૃતિ પણ આપેલી જ છે બુકમાં, તો આપણે દોરીને પછી સમજીએ કે શું કહેવા માગે। તો જોઈએ 15 મીટર લાંબી નિસરણીને, તો આ નિસરણી એ 15 મીટર લાંબી છે, એને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચે, જમીન એટલે આ જમીન, આ જમીનથી 12 મીટર ઊંચે બારી સુધી પહોંચે છે। ધ્યાન રાખજો 15 મીટર લાંબી એક નિસરણીએ એને દિવાલ સાથે ટેકવી,
અને જમીનથી કેટલા 12 મીટર ઊંચાઈએ બારી સુધી પહોંચે. હવે આગળ શું કીધું એ, નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર શોધો. નિસરણીના આ નિસરણીના જમીન પરના છેડાનું આ દિવાલથી શું શોધવાનું, અંતર શોધવાનું હોય. ધ્યાન રાખજો, નિસરણીના જમીન પરના છેડાનું, તો આ નિસરણી એ એના જમીન ઉપરનો છેડો હોય, આ દિવાલ એ એ સુધીનું અંતર, એટલે કે એ શોધવાનું. તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા પણ આખો કાટકોણ ત્રિકોણ બન્યો, આ કાટખૂણો બન્યો 90° ખૂણો, આ કર્ણ કહેવાય, કાટખૂણાની સામેની બાજુ, આ એક બાજુનું માપ આપ્યું હોય, આ માપ શોધવાનું હોય. તો અહીંયા કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ કહેવાય, જે 15 મીટર આપ્યું હોય, એક બાજુનું માપ 12 મીટર આપ્યું હોય, બીજી બાજુનું માપ શોધવાનું હોય. તો જોઈએ આપણે, તો અહીંયા પહેલો પોઈન્ટ લખીશું કે નિસરણી એ દિવાલ સાથે કાટકોણ ત્રિકોણ બનાવે છે. નિસરણી એ દિવાલ સાથે કાટકોણ ત્રિકોણ બનાવે. તો હવે આપણે જે આગળ દાખલા ગણ્યા હતા એ મુજબ જ પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આ સૂત્ર જ છે આપણે, કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો અહીંયા કર્ણનો વર્ગ આપેલો હોય, આ કાટખૂણો બન્યો, એની સામેની બાજુ એટલે કર્ણ, એટલે આ માપ આપ્યું, નિસરણીની જે લંબાઈ આપીએ એ કર્ણ કહેવાય. નિસરણ 15 મીટર લાંબી નિસરણી, એ નિસરણીની જે આપીએ લંબાઈ એ 15નો વર્ગ, ચલો એક બાજુ લઈએ એટલે કે 12નો વર્ગ, અને બીજી બાજુને નામ આપી દઈએ એનો વર્ગ. તમે જુઓ અહીંયા એ નામ આપ્યું હોય એટલે આપણે લખ્યું અહીંયા બીજી બાજુ એટલે એનો વર્ગ. તો 15નો વર્ગ એટલે 225, 15 × 15 કરો એટલે 225, 15નો વર્ગ. 12નો વર્ગ એટલે 144, 12 × 12 એટલે 144, અને એનો વર્ગ. તો અહીંયા એનો વર્ગ બરાબર આ 144 આ સાઈડ આવશે એટલે પ્લસ એટલે માઇનસ થઈ જશે, 225 માઇનસ 144, માટે એનો વર્ગ બરાબર 5માંથી 4 જાય તો 1, 12માંથી 4 જાય તો 8, અને 1માંથી 1 જાય તો 0. તો એનો વર્ગ બરાબર 81, 81 એટલે 9નો વર્ગ. માટે બંને બાજુ વર્ગ જતા રહે એટલે એ બરાબર 9 મીટર. તો અહીંયા નિસરણીના જમીન ઉપરના છેડા, નિસરણીના જમીન પરના છેડાથી દિવાલ સુધીનું અંતર કેટલા આવશે, 9 મીટર. તો અહીંયા લખી દેવાનું, માટે નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી, નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર બરાબર કેટલું આવ્યું, 9 મીટર. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો.
હવે જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ, તો આપણને ખબર હોય કે લંબચોરસની પરિમિતિ, પરિમિતિ એટલે બધી બાજુનું જે માપ હોય એને સરવાળો, બધી બાજુના માપનો સરવાળો કહેવાય. તો લંબચોરસની પરિમિતિ શોધવાની, તો એના માટે આપણને ખબર હોય કે લંબચોરસની અંદર તમે જુઓ કે સામસામેની બાજુના માપ કેવા હોય, સરખા હોય. લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 વખત લંબાઈ આવે અને 2 વખત પહોળાઈ આવે. તો જોઈએ આપણે, તો અહીંયા એક લંબચોરસ દોરીએ, એમાં નામ આપી દઈએ, સમજો કે A B C D. હવે એક બાજુને માપ આપી લઈ લખી દઈએ 40 સેમી. વિકર્ણની લંબાઈ, આ વિકર્ણ કહેવાય, અહીંયા એક બીજું પણ વિકર્ણ કહેવાય, પણ એક વિકર્ણની લંબાઈ આપીએ 41 સેમી. કેટલી આપીએ? 41 સેમી. તો લંબચોરસની પરિમિતિ શોધો. પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો. તો હવે તમે જોઈ શકો કે અહીંયા લંબચોરસ બનાવ્યો આપણે, એક બાજુનું માપ લખ્યું 40 સેમી, એક બાજુની લંબાઈ આપી 41 સેમી. વિકર્ણની લંબાઈ, વિકર્ણ આ બંને, આ વિકર્ણ કહેવાય, આ પણ વિકર્ણ કહેવાય, તો એમાં આપીએ એક વિકર્ણની લંબાઈ આપી 41. તો એ હોય લંબચોરસની પરિમિતિ શોધવા. હવે પરિમિતિ એટલે આપણને ખબર હોય કે બધી બાજુના માપનો સરવાળો. તો હવે એ આ બાજુનું માપ આપ્યું હોય, આ 40 સેમી હોય, તો આ પણ કેટલું થશે? 40 સેમી. હવે તો આ માપ બાકી એ શોધવાનું, આ માપ જેટલું હશે એટલું આજ આ માપ થશે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો કે આ એક કાટકોણ ત્રિકોણ બન્યો, A B D એ કાટકોણ ત્રિકોણ બન્યો. તો એમાં પણ પાયથાગોરસનો પ્રમેય આપણે લાગુ પાડીશું. અહીંયા કર્ણ, આ જે વિકર્ણ BD આપ્યું હોય એ કર્ણ થશે, તો આમાંથી આ બાદ કરીશું તો એટલે આ માપ મળી જશે, એટલે આ જેટલું માપ મળશે એટલું આ માપ આવશે. તો જોઈએ આપણે, તો અહીંયા પહેલાં લખીશું કે ABCD લંબચોરસ છે તથા BD વિકર્ણ છે. અહીંયા માપ લખી દઈએ, AB બરાબર 40 સેમી અને BD બરાબર 41 સેમી. તો અહીંયા તમે જુઓ, હવે અહીં ABD કાટકોણ ત્રિકોણ છે, તમે જુઓ ABD એ કાટકોણ ત્રિકોણ છે, આ ત્રિકોણ માટે, ફક્ત આ ત્રિકોણ માટે ABD, આ ABD એ શું છે? કાટકોણ ત્રિકોણ. તો ABD કાટકોણ ત્રિકોણ છે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ તમે અહીંયા જોઈ શકો, આ ABD એ કાટકોણ ત્રિકોણ, તો આ એક જે આ BD એ એક કર્ણ થયો, એક બાજુનું માપ 40 થયું, તો બીજી બાજુનું માપ આપણે શોધી દઈએ. તો અહીંયા લખીશું BD નો વર્ગ બરાબર AD નો વર્ગ જે શોધવાનો હોય, વત્તા AB નો વર્ગ. ચલો BD નો વર્ગ એટલે કે 41નો વર્ગ, AD નો વર્ગ શોધવાનો હોય, અને AB એટલે 40નો વર્ગ. 41 ગુણ્યા 41, તો જોઈએ આપણે કેટલા આવે. 41 ગુણ્યા 41, 0, 4 એકા 4, 4 ગુણ્યા 4 એટલે 16, 4 1 એકા 1 અને 4 એકા 4, 1, 4 ને 4 8,
छ एक सोल एक्यासी के सोल एक्यासी एडी नो वर्ग शोधवा है आप आईडी एडी नो वर्ग वत्ता चालीस नो वर्ग एट सोलसो चालीस गुणिया चालीस एट सोलसो माटे एडी नो वर्ग बराबर सोल एक्यासी माइनस सोलसो एडी नो वर्ग बराबर हवे आम बाद बाकी करिए एक आठ एक्यासी आवशे केटला आवशे एक्यासी माटे एडी नो वर्ग बराबर एक्यासी एक्यासी एटले नौ नो वर्ग माटे बने बाजु वर्ग वर्ग जता रहेशे एटले वधशे एडी बराबर नौ सेमी तो अहीं एडी नू माप आयु नौ सेमी एक्यासी एक्यासी एटले नौ नो वर्ग 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 जता रहे एडी बराबर नौ सेमी हवे आज नौ आयो एनी पहोळाई आई तमने लंबाई आपी लंबचोरस नी अंदर आ लंबचोरस है एम लंबाई तमने चालीस आपी दीधी थी हवे आ एडी जे नौ सेमी आया एडी जे नौ सेमी आया एनी पहोळाई आई समझो अहीं लंबचोरस नी अंदर लंबाई तमने चालीस सेंटीमीटर आपी दीधी थी अने एडी नू माप आपणे आयु नौ एनी पहोळाई आई એટલે આ નવ હોય તો આ પણ કેટલા હોય નવ તો અહીંયા લંબાઈ બરાબર કેટલી આપી હતી ચાલીસ સેન્ટીમીટર આપેલી જ હતી પહોળાઈ જે આપણે હમણાં સુધી નવ સેન્ટીમીટર તો અહીંયા આપણને લંબાઈને પહોળાઈ મળી ગઈ તો હવે આપણે લંબચોરસની પરિમિતિ આપણે શોધી શકીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એ સૂત્ર મૂકીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ ચલો બે લંબાઈ એટલે ચાલીસ પહોળાઈ એટલે નવ બે ઓગણપચાસ માટે બે ગુણ્યા ઓગણપચાસ બે ગુણ્યા ઓગણપચાસ એટલે અઠ્ઠાણું બરાબર કેટલા થશે અઠ્ઠાણું બે ગુણ્યા ઓગણપચાસ એટલે અઠ્ઠાણું સેન્ટીમીટર તો લંબચોરસની પરિમિતિ આવશે અઠ્ઠાણું સેન્ટીમીટર અહીંયા તમે જોઈ શકો નવ દુ અઢાર વધી એક ચાર દુ આઠ એક નવ એટલે અઠ્ઠાણું સેન્ટીમીટર તો આ રીતે વિકર્ણ આપેલું હતું એના ઉપરથી આપણે લંબચોરસની પરિમિતિ શોધી એક બાજુનું માપ આપેલું હતું એક વિકર્ણનું માપ આપેલું હતું એક બાજુનું માપ આપેલું હતું લંબચોરસની પરિમિતિ આ રીતે આપણે શોધી શકીએ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ સોળ સેમી અને ત્રીસ સેમી છે તેની પરિમિતિ શોધો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ સોળ સેમી અને ત્રીસ સેમી છે તો તેની પરિમિતિ શોધો તો જોઈએ આપણે આ દાખલો તો એમાં સમબાજુ ચતુષ્કોણ તો દોરીએ આપણે સમબાજુ ચતુષ્કોણ નામ આપી દઈએ એ બી સી ડી હવે વિકર્ણો નામ આપ્યા અહીંયા તો વિકર્ણો એટલે આ રીતે એસી અને બીડી વચ્ચે ઓ લખીએ બંનેને છેદે એટલે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ આપે સોળ સેમી અને ત્રીસ સેમી અને એની પરિમિતિ શોધો તો અહીંયા આકૃતિ દોરી આપણે એ બી સી ડી એ સમબાજુ ચતુષ્કોણ તો અહીંયા લખીશું એ બી સી ડી સમબાજુ ચતુષ્કોણ છે
સમભાજ ચતુષ્કોણ એટલે બધી બાજુના માપ એના સરખા હોય, એટલે એની પરિમિતિ શોધવાનું કીધું છે, 4 × બાજુનું માપ. તો જોઈએ આપણે, તો એબીસીડી સમભાજ ચતુષ્કોણ છે, એસી અને બીડી, એસી અને બીડી એ વિકર્ણો છે, એસી બરાબર 16 સેમી, એસી બરાબર લઈએ 16 સેમી અને બીડી બરાબર લઈએ 30 સેમી. એસી બરાબર 16 સેમી આખું માપ લીધું, બીડી બરાબર 30 સેમી, આ બંને વિકર્ણોના માપ આપણે લખ્યા. હવે આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ હોય ને તો એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા કાટખૂણો તો દુભાગે, એટલે કે બે સરખા ભાગ કરે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો અહીંયા તમે જુઓ કે આ એસીનું માપ આપ્યું, આખું માપ આપ્યું એ 16, અને આ માપ આપ્યું આખું, પહેલાં આની વાત કરી લઈએ, ચલો આનું માપ આપ્યું આખું 16. તો અહીંયા તમે જોઈ શકો આખું માપ 16 આપ્યું હોય તો આ 8 થશે અને આ પણ 8 થશે. સમજો, આખું એસીનું માપ આપ્યું હોય, આ એસી આખું માપ આપ્યું હોય, એસીનું આખું માપ 16, એટલે આ આટલું પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે એટલે કે એના બે સરખા ભાગ કરે. તો એસીનું માપ આપ્યું હોય 16, તો એને કાટખૂણે દુભાગે એટલે બે સરખા ભાગ કરે, તો આ 8 થશે, આ પણ 8 થશે. હવે બીજી વાત કરીએ બીડી, આ બીડીનું માપ આપ્યું હોય 30 સેન્ટીમીટર, તો એ પણ સમભાજ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે, તો આ પણ કેટલું થશે? 15, આ પણ 15. તો અહીંયા તમે જોઈ શકો આ 15 ને આ પણ 15, એટલે ઓબીનું માપ પણ 15, ઓડીનું માપ પણ 15, અહીંયા ઓએનું માપ 8 અને ઓસીનું માપ પણ 8. તો હવે તમે જુઓ આ શું બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો. તો આપણે કોઈ પણ, તમે અહીંયા આ ચારે આપ્યા, 1, 1, 1, 2, 3 ને 4, અહીંયા કોઈ પણ તમે ત્રિકોણ લઈ શકો, પણ અહીંયા આપણે એક જ ત્રિકોણ લઈએ, એટલે કારણ કે સમબાજુ ચતુષ્કોણ હોય તો બધી બાજુના માપ સરખા હોય, એટલે એક બાજુનું માપ મળી જાય તો બાકીની બધી બાજુનું માપ પણ આપણને મળી જાય. તો અહીંયા તમે જુઓ આ કાટકોણ ત્રિકોણ બન્યો, તો અહીંયા આપણે લખીશું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો અહીંયા લખીશું માટે ઓએ ઓએ બરાબર ઓસી, ઓએ બરાબર ઓસી બરાબર 1/3 આખું એસી, એટલે 1/3 એસીનું માપ કેટલું આપ્યું હોય? 16, એટલે 2 × 8 = 16, એટલે કેટલું થશે? 8. એટલે ઓએ બરાબર ઓસી = 8 સેન્ટીમીટર, એટલે ઓએનું માપ પણ 8 અને ઓસીનું માપ પણ 8. આખું એસીનું માપ જે આપ્યું હોય, આખું એસીનું માપ કેટલું આપ્યું હોય? 16, તો આ 8 થશે, આ પણ 8 થશે, કારણ કે પરસ્પર કાટખૂણે દુભાગે. એવી રીતે અહીંયા પણ લખીશું ઓબી બરાબર ઓડી, ઓબી બરાબર ઓડી = 1/3 બીડી, 1/3 બીડી, એટલે કે બીડી કરતાં કેવું હોય? અડધું હોય. તો બીડીનું માપ કેટલું હોય? 30, તો 1/3 બીડીની જગ્યાએ, આ બીડીની જગ્યાએ 30, એટલે 15 × 2 = 30. માટે ઓબી ઓડી 15 સેન્ટીમીટર, એટલે કે આ જે બીડી આખું હોય એના બે સરખા ભાગ થયા 15 અને 15, એ ખાલી આપણે સમજાયું. અહીંયા પણ એસીના બે સરખા ભાગ થયા 8 અને 8, એટલે
बने विकर्णों अपने अर्धा अर्धा भाग करें, आ बने विकर्णों 16 એટલે 8 8 30 तो 15 15। હવે એના ઉપરથી આપણે કાટકોણ ત્રિકોણ બન્યો તો અહીંયા આપણે જોઈ શકીએ કે AOB કાટકોણ ત્રિકોણ છે। AOB એ કાટકોણ ત્રિકોણ છે। હવે કાટકોણ ત્રિકોણ હોય તો આપણને ખબર છે આ કર્ણ કહેવાય, એટલે કે AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OA નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OB નો વર્ગ। આ કાટકોણ ત્રિકોણ બન્યો, AOB એ કાટકોણ ત્રિકોણ છે, એટલે પાયથાગોરસ પ્રમેય મુજબ AB નો વર્ગ બરાબર AB નો વર્ગ બરાબર AOA નો વર્ગ વત્તા OB નો વર્ગ। એના ઉપરથી આ બાજુનું માપ મળી જશે આપણને, પછી ચારે બાજુના માપ કેવા થશે સરખા, એ આપણને પરિમિતિ મળી જશે। તો અહીંયા AB નો વર્ગ જે શોધવાનો હોય, AO AO એટલે 8 નો વર્ગ, OB એટલે 15 નો વર્ગ, માટે AB નો વર્ગ બરાબર 8 નો વર્ગ એટલે 64, 15 નો વર્ગ એટલે 225, એટલે AB નો વર્ગ બરાબર 5 ને 4 9, 6 ને 2 8 અને 2 289, AB નો વર્ગ આવશે 289, માટે AB નો વર્ગ બરાબર 289 એટલે 17 × 17 એટલે 17 નો વર્ગ 289। તો અહીંયા લખીશું 17 નો વર્ગ, બંને સાઈડ વર્ગ જતા રહેશે એટલે AB બરાબર 17 સેન્ટીમીટર। તો અહીંયા આનું માપ આવ્યું 17। હવે સમબાજુ ચતુષ્કોણ એની પરિમિતિ શોધવાનું, સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓના માપ સરખા હોય એટલે એકનું માપ 17 આપ્યું તો ચારે બાજુના માપ કેવા હોય સરખા, એટલે 17 વત્તા 17 વત્તા 17 વત્તા 17, એટલે આ પણ 17 થશે, આ પણ 17 થશે, આ પણ 17 થશે। હવે જોઈએ એની પરિમિતિ, તો સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓના માપ સરખા હોય છે, માટે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર બરાબર 4 બાજુ × લંબાઈ 4 લંબાઈ કેટલી આવી 17 17 ચોક 68 સેન્ટીમીટર। તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 1 2 3 અને 4 × 17 17 ચોક 68 સેન્ટીમીટર।